સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક ભાઈએ એસિડ પીધું આઘાતમાં આવીને મોટા ભાઈએ પણ એસિડ પીધું બંને ભાઈઓની આત્મહત્યાથી પરિવાર ઘેરા શોકમાં આવ્યો લિંબાયત નીલગિરી પાસેનો બનાવ છે પોલીસ પકડવા આવતા યુવકે એસિડ પીધું હતું આઘાતમાં મોટા ભાઈનો પણ આપઘાત પતિ સાથે થયેલ ઝઘડામાં પરણીતાએ પોલીસને ફોન કરતા પોલીસ આવી હતી લિંબાયત પોલીસના ડરના કારણે પરિવારે બે વ્યક્તિને ગુમાવ્યા પોલીસ જીતેન્દ્રને ઉઠાવવા માટે આવી હતી બિપિન પણ એસિડની બોટલ લઈને નીકળી ગયો અને આઘાતમાં આવીને એસિડ પીધા તેનું મૃત્યુ થયું લીંબાઈ પોલીસે બંને ભાઈઓના પીએમ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને ફરિયાદ પોલીસ શહેર શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ કર્યો હતો કે એમના પતિ એમને ઝઘડો કરે છે અને એમને મારે છે આ બાબતને અનુસંધાને તરત જ પીસીઆર વાન એમના ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન એમના પતિ ત્યાંથી ડરીને જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ફિનાઈ એસિડ પી અને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને જેથી તેના પરિવારજનોએ એકસો આઠ બોલાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જે બાબતે અનનેચરલ ડેથનો કેસ રજિસ્ટર કરી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી પીએમ પણ કરવામાં આવ્યું છે આ બનાવ અઢાર તારીખનો હતો સાંજનો ત્યારબાદ બીજે દિવસે બપોરે એટલે કે ઓગણીસ તારીખે બપોરના સમયે એમના જે મોટા ભાઈ છે જીતેન્દ્ર નાયકા એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા આ એસિડ પી જતાં તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું જે અનુસંધાને ફરીથી તે જે અનુસંધાને તેમનું પણ પીએમ કરવામાં આવ્યું અને પીએમ બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે સમગ્ર બનાવમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે જેમાં મેડિકલ એવિડન્સીસ મોબાઈલ ફોનની વિગતો એના પરિવારજનોના નિવેદનો વગેરે અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને આગળ પુરાવા અને બાબતો સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું